અંકનાદમાં આપનું સ્વાગત છે. શિવાંગ જૈન સાથે નિહાળીએ આજના મુખ્ય સમાચાર. બાપુજી મંદિર ખાતે સંતવાણી યોજાઈ. એક તરફ જળબંબાકારની સ્થિતિ, ત્યારે બીજી તરફ કોરું ધાકોડ. હિન્દી ગીત સુન મેરે હમ સફર સિહોરની દીકરીએ ગાયું. એ ભાઈ, જરા સાંભળો સાંભળો. તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોફો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર, અને અમે રાખીએ છીએ આપની સંભાળ. સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ. બજારમાં પીએમ મોદી દર્શન કરતા હોય તેવી મૂર્તિએ ધૂમ મચાવી. સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, જ્યારે બજારોમાં ધાર્મિકને લગતી અવનવી ચીજ વસ્તુઓ બજારમાં વેચાણ માટે આવી છે. બજારોમાં શ્રાવણ માસની ખરીદી લોકો કરી રહ્યા છે, જ્યારે બજારની એક દુકાનમાં મૂર્તિઓ વેચાણ માટે આવી છે. અવનવી માતાજીની મૂર્તિઓ જોવા મળી રહી છે, જેમાંની એક મૂર્તિ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મૂર્તિના દર્શન કરતા હોય તેવું મૂર્તિએ ખાસ બજારમાં આકર્ષણ જમાવ્યું છે, અને આ મૂર્તિ સૌ કોઈ જોવા માટે ઉમટી રહ્યા છે. સોનગઢ નજીક
નજીક આવેલ ટોડી ગામે આવેલા કોલેજમાં વિદ્યાર્થીનો શોક લાગતા મોત. સંકટ નજીકના ટોડી ગામે આવેલી ભાવનગર પોલિટેકનિક કોલેજમાં આજે બનેલી એક ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી છે, જેમાં આ પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોઈ પ્રોજેક્ટ અંતર્ગત પ્રેક્ટિસ કરી રહ્યા હતા, જેમાં આ પ્રેક્ટિસ ખુલ્લામાં કરવાની હોય તમામ વિદ્યાર્થીઓ કોલેજની બહાર પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ સમયે દર્શન પ્રવીણભાઈ સોલંકી નામનો 19 વર્ષીય યુવાન કે જેના હાથમાં લોખંડની પટ્ટી રહેલી હોય અને જે ઊંચી કરતા તે પટ્ટી ઉપરથી પસાર થતી હેવી વીજ લાઇનને અડકી જતા તેને જોરદાર વીજશોક લાગ્યો હતો. તેથી દર્શનને સાથી મિત્રો સારવાર માટે પાલીતાણા અને ત્યારબાદ ભાવનગર લઈ ગયા હતા, જ્યાં ભાવનગર સર્ટી હોસ્પિટલના ડોક્ટરે દર્શનને મૃત જાહેર કરતા સાથે રહેલ મિત્રો મુશ્કેલીમાં મુકાયા હતા અને પરિવારને આ બાબતની જાણ કરી મિત્રો ત્યાંથી જતા રહ્યા હતા. આ બાબતે સમાજના લોકો મોટી સંખ્યામાં ત્યાં એકત્ર થયા હતા અને મૂકીને ભાગી છૂટેલા મિત્રોને પકડી આ બનાવની હકીકત શું છે તે અંગે જાણવા પોલીસને રજૂઆત કરી હતી. જ્યારે આ મિત્રોએ જે બીકના માર્યા પોલીસની રાહ જોઈને ઊભા હોય તેમ પણ જાણવા મળ્યું છે, અને જેમાં પોલીસે આ મિત્રો પાસેથી માહિતી મેળવી વીજ શોકથી મોત થયા અંગેની સાચી હકીકત પરિવારજનને જણાવી છે. કુદરતને આજ દિન સુધી કોઈ પામી શક્યું નથી, કારણ કે કુદરતની કરામત કંઈક જુદી છે. જ્યાં સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે બીજી બાજુ સિહોર અને પંથકની જનતા મેઘાની રાહ જોઈને બેઠી છે. જ્યાં બીજી બાજુ લોકો મુરઝાતા મોલને પાવડે પાણી પાઈને જીવનદાન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણા કવિઓએ એક પંક્તિમાં લખ્યું છે કે બહુમતે માનવી ત્યારે વીગો માંડ પવાય, પણ મારો રઘુવીર રાજે રાજડા તો આ નવખંડ લીલો થાય. અર્થાત માણસ ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ માંડ એકાદ ખેતરમાં પાણી પાઈ શકે છે, પરંતુ જો કુદરત રાજી થાય તો આખી ધરતી લીલીછમ થઈ જાય છે. આવી કંઈક પરિસ્થિતિ હાલ સિહોર અને પંથકની ધરતીની છે. એક બાજુ રાજકોટ, મોરબી, ટંકારા, ચોટીલા, બનાસકાંઠા, જામનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજા રીઝ્યા છે અને જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે આ વિસ્તારોમાં અતિભારે વરસાદના કારણે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ઉપરાંત અનેક માર્ગો બંધ થઈ જતા લોકો સંપર્ક વિહોણા બન્યા છે.
તો અનેક લોકો ઘરવિહોણા બન્યા છે। આ વિસ્તારોમાં પૂરના કારણે ખાવા પીવાના વાંધા પડ્યા છે। તો બીજી બાજુ સિહોર સહિતના વિસ્તારોમાં લોકો વરસાદની ટાપીને રાહ જોઈને બેઠા છે। લાલા કાંટો લઈને જા ને, ઓલો ગાળિયા ની ઉતિયાર રાખો, એ આવે જ છે, આવી ગયો છે, અહીંયા દેવડા પડી ગયું। સિહોર પંથકની સ્થિતિની વાત કરીએ તો જિલ્લામાં ચોમાસા ઋતુના પ્રારંભે વરસાદનો પ્રથમ રાઉન્ડ કે જેમાં મોટાભાગના વિસ્તારોમાં વાવણી ઓછા વધતા વરસાદે ખેડૂતોએ કરીને સાહસ કર્યું હતું, જેમાં હાલ વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોના કહેવા પ્રમાણે જો હવે 4-5 દિવસમાં આ જિલ્લામાં મેઘરાજની મહેર ના થાય તો ખેતરમાં ઉગેલી મોલાત બળી જશે અને ખેડૂતોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવશે। હાલ જે મોલાત ઉગી છે તેને કેમ બચાવવી તે મોટો પ્રશ્ન ખેડૂતો સામે ઉભો થયો છે। હાલ ઉગી નીકળેલી અને વરસાદ ખેંચાતા મુરઝાઈ રહેલ મોલાતને બચાવવા માટે કાળા માથણનો માનવી પ્રયાસ કરી રહ્યો છે। ઉગેલી મોલાતને એક બાળકની માફક પાવડે પાવડે પાણી પાઈને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જો કુદરત રીઝે તો જ આ ઉભો પાક બચી શકે તેમ છે। એક મહિના થયા અમારે વાવણી થઈ અને એક મહિનો થયો છે, અને એ પછી વરસાદ થયો નથી, અમે કોરા ભીનામાં વાવણી કરી નાખી છે અને બધું ઉગ્યું અને અત્યારે બધું બળી જાય છે। વરસાદના કારણે વરસાદ આવતો નથી, અને ગુજરાતમાં તમે જુઓ તો અહીંયા કેવો વરસાદ છે, ભાવનગર જિલ્લામાં વરસાદ થયો નથી અત્યારે। અમે જે અમારું રહેવાનું વતન છે ને અહીંયા આગળ કે એક આસપાસ ગામડામાં નથી થયું, અને બધી વસ્તુ અત્યારે બળે છે। જો વાવવામાં અમારે કપાસ કરેલો છે અને જુવાર કરેલી છે, બાજરી કરેલી છે, મગફળી કરેલી છે, તારી બધું બળવા લાગ્યું છે। ત્યારે હવે કુદરતની સામે કાળા માથાના માનવીનું કંઈક ચાલતું નથી, ત્યારે હવે જગતનો તાત નિશાસો નાખીને કહી રહ્યો છે કે સરકાર તો અમારી મદદે નથી, પણ હવે તો કુદરત પણ અમારાથી નારાજ હોય તેમ લાગી રહ્યું છે। છેલ્લા હું 15-20 વર્ષથી ખેતી કરું છું અને આવું ક્યારેય બન્યું નથી કે વરસાદ બહુ ઓછો આવે। આ વખતે એવું બન્યું છે કે બહુ વરસાદ ઓછો છે, વાવ્યા પછી એક પણ વરસાદ આવ્યો નથી, અને અમે આ મોલને ટુવા દઈ અને મોટો કરી રહ્યા છીએ। જો એ એક બે દિમાં વરસાદ થાય તો ઠીક છે, નહીતર અમારો આ પ્રયાસ એ નિષ્ફળ જશે। એ ભાઈ જરા સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે। માનવરહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોફો અને ચાલો, ચેતતા નર્સ સદા સુખી, પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર, અને અમે રાખીએ છીએ આપની સંભાળ। ગૌરવ સિહોરનો જયકર ભોજકની પુત્રી ભૈરવી ભોજકે ચલ મેરે હમસફર ગીત ગાયું। સિહોરના પનોતા પુત્ર અને હાલ અમદાવાદ ખાતે સ્થાયી થયેલ જયકર ભોજકની દીકરી પણ હવે સિંગર થવા જઈ રહી છે। જયકર ભોજક મૂળ સિહોરના રહેવાસી, હાલ અમદાવાદ મેટ્રો સિટીમાં સ્થાયી છે। જયકર ભોજક કલાકારો અને સંગીતની દુનિયામાં એક અલગ નામ, અલગ ચહેરો કહી શકાય કે સિહોરના લોકો સાથે હાલ પણ જયકર ભોજક અને એમનો પરિવાર લાગણીથી જોડાયેલો છે। હજુ થોડા સમય પહેલાં જ જયકર ભોજકની કરોડોના ખર્ચે બનાવેલ ઠનઠન ગોપાલ નામની ફિલ્મ રિલીઝ થઈ હતી, ત્યારે હવે જયકર ભોજકની પુત્રી ભૈરવી પણ ભવિષ્યમાં એક સિંગર તરીકે ઉભરી આવે તો નવાઈ નહીં। ભૈરવી ભોજક ધોરણ 11માં કાપડિયા સ્કૂલ અમદાવાદ ખાતે અભ્યાસ કરે છે। ભૈરવી એક સંગીતની દુનિયામાં સુપરસ્ટાર તરીકે એન્ટ્રી કરી છે। ભૈરવીનો જન્મ પણ સિહોરમાં જ થયો હતો, પોતે 2 ઇંગ્લિશ સોંગ પણ બનાવ્યા છે, જ્યારે હાલ નાની વયે પણ લોકો તેને સિંગર સ્ટાર તરીકે ઓળખે છે અને તેણે પોતાની ઓળખ બીજે તરીકે ઊભી કરી છે।
ત્યારે હાલ હિન્દી ગીત સુન મેરે હમસફર ગાયું અને ગીતમાં પોતે અભિનય પણ કર્યો, જ્યારે આ ગીત સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે. 40,000 જેટલા લોકોએ ફેસબુક પર જોયું છે. ત્યારે ભૈરવીએ એક સુપરસ્ટાર તરીકે સંગીતની દુનિયામાં એન્ટ્રી કરી છે અને આવતા દિવસોમાં જબરદસ્ત સિંગર તરીકે પણ ઉભરી આવે તો નવાઈ નહીં. ત્યારે સિહોરના ગૌરવ ભૈરવી ભોજકને ખૂબ ખૂબ અભિનંદન. I'm not afraid to die.
યુનિવર્સિટી કોલેજ ખાતે થેલેસેમિયાનો કેમ્પ યોજાયો. સિહોરની નામાંકિત સંસ્થા ગોપીનાથજી કોલેજ ખાતે આજે થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજિત સિહોરની સંસ્થા ગોપીનાથજી કોલેજ ખાતે થેલેસેમિયા કેમ્પમાં બહેનોને નિદાન અને તપાસ અને બ્લડ ચેક કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજની તમામ બહેનોએ ભાગ લીધો હતો, જ્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. હવે જો મેં સિવિલ થઈ ગયું એના પછી જે બીજે ક્યાંય કોઈ તાલુકામાં આવતા હોય તો એ તમારું પરમેનન્ટ એડ્રેસ લખવાનું છે એમાં. મારું નામ યોગેશ છે જોશી, હું ગોપીનાથજી બૈલા કોલેજ પ્રિન્સિપાલ. આજે યુજીસીના નિયમ પ્રમાણે થેલેસેમિયા ટેસ્ટનું આયોજન ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યું, જેમાં FI BA અને BCOMની અંદર નવા વર્ષમાં જે પ્રવેશ મેળવેલી વિદ્યાર્થીની બહેનોને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા થેલેસેમિયા ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટાભાગના વિદ્યાર્થી બહેનો છે એ આ કેમ્પની અંદર જોડાયા. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ધરાયેલ ખાસ ઝુંબેશ મામલતદાર શ્રી ચાવડા દ્વારા ખાસ અનુરોધ. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ હેઠળ રવિવારે રહેણાંક વિસ્તાર નજીકના મતદાન મથકો ઉપર મતદાર યાદીમાં જરૂરી સુધારણા કાર્યવાહીની માંડી નવા દાખલ કરવાની કામગીરી હાથ ધરાશે. સિહોર મામલતદાર શ્રી ચાવડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર તાલુકામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. મામલતદાર ચાવડાના જણાવ્યા મુજબ રવિવારે રહેણાંકી વિસ્તારના નજીકના મતદાર મથકો ઉપર સવારે 9 કલાકથી 6 કલાક સુધી BLO હાજર રહેશે અને મતદાર યાદીમાં નવા નામ નોંધાવવાથી માંડી નામ કમી કરાવવા, નામ સુધારવા કે સ્થળ સરનામામાં જરૂરી ફેરફારની કામગીરી હાથ ધરાશે.
નવા નામ નોંધાવવા કે સુધારણા માટે ફોર્મ નંબર 6, 7, 8 કે 8 સ્થળ ઉપરના બીએલઓ પાસેથી મેળવી જરૂરી વિગત ભરી પુરાવા સાથે સ્થળ ઉપર પરત આપી શકાશે. મતદારોએ લાભ લેવા મામલતદાર ચાવડાસિંહે અનુરોધ કર્યો છે. હું એસજે ચાવડા, મામલતદાર સિંહો. ચૂંટણી પંચની સૂચના મુજબ આપણે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 1/7/2017 શરૂ થયેલ છે, જે કાર્યક્રમ 31/7/2017 સુધી ચાલુ છે. આ કાર્યક્રમ દરમિયાન રવિવારના દિવસે મતદાર યાદી સુધારણા માટે દરેક મતદાન મથકોએ બીએલઓ એટલે કે શિક્ષકોને જે મતદાર યાદી સુધારણાની કામગીરી માટે નિમણૂક આપવામાં આવી છે તે શિક્ષકો દરેક મતદાન મથકે બેસી અને મતદાર યાદી સુધારણા અંગેના ફોર્મ સ્વીકારશે, જેમાં 6 નંબરના ફોર્મ છે એ નામ વધારા માટેના છે, 7 નંબર નામ કમી કરવા માટે છે અને 8 નંબરના ફોર્મ છે એ સુધારા માટેના હશે. તે તમામ સુધારણાની કામગીરી બીએલઓ દ્વારા કરાવવામાં આવે છે અને બીએલઓ ઘેરે ઘેરે ફરીને પણ મતદાર યાદી સુધારવાની કામગીરી કરે છે. હવે આ સુધારણાના 10 દિવસ જેટલો સમય બાકી છે, એટલે જે કોઈ મતદારોની ઉંમર 1/7/17 રોજ 18 વર્ષ થતી હોય તે પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવા માટે બીએલઓ પાસે ફોર્મ રજૂ કરી અને નોંધણી કરાવી શકે છે. અને 18 વર્ષથી ઉપરના કોઈ નાગરિકો, કોઈ ભાઈઓ બહેનોના નામ રહી જવા પામેલું હોય તો તે પણ પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવા માટે બીએલઓ સમક્ષ ફોર્મ રજૂ કરી પોતાનું નામ નોંધાવી શકે છે. આ સુધારણા દરમિયાન વધારેમાં વધારે નોંધણી થાય તે માટે અમારા પ્રયત્નો છે અને દરેક બીએલઓને તેમજ સેક્ટર ઓફિસરો જે નિમવામાં આવેલ છે તેઓને પણ આ બાબતે જરૂરી સૂચનાઓ આપી છે અને દરેક નાગરિકોને વિનંતી છે કે પોતાનું નામ ન હોય તો મતદાર યાદીમાં નોંધાવવા માટે બીએલઓનો સંપર્ક કરે અથવા અમારી કચેરીનો સંપર્ક કરે એ માટે વિનંતી છે. સ્ત્રી મતદારોના નામ આપણા તાલુકામાં ઓછા નોંધાયેલ છે, એટલે દરેક સ્ત્રીના નામ જો કોઈ રહી ગયા જવા પામેલ હોય, નવી કિશોરીઓના જે 18 વર્ષ થતા હોય તેઓએ પણ પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવા માટે ખાસ વિનંતી છે, જેથી આપણે મતદાર યાદીની શુદ્ધતા બાબતે કાર્યવાહી થઈ શકે અને પ્રગતિ થઈ શકે તે માટે સર્વેને વિનંતી છે. એ ભાઈ, જરા સાંભળો સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવરહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોફો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. એક તરફ પાણીની લાઇન તૂટે છે તો બીજી તરફ પાણીનો પોકાર. એક બે વિસ્તાર બાદ કરતા સમગ્ર શહેરની પ્રજાને પાણી માટે વલખા મારતી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી પાણીની સમસ્યાનો ખૂબ જ સામનો કરી રહ્યા છે લોકોને. ચોમાસાની સિઝનમાં પણ સમયસર પાણી મળતું નથી. બીજી તરફ શહેરમાં કેટલીક જગ્યા પર પાણીની લાઇનો લીકેજ છે. હજુ 2 દિવસ પહેલા રેલવે ફાટક પાસે તૂટી હતી અને જેના અહેવાલો પણ શંખના દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો, જ્યારે આજે રાજકોટ રોડ પર સ્વસ્તિક સોસાયટી નજીક પાણીની લાઇન તૂટી છે ત્યારે લોકોમાં ખૂબ રોષ ભભૂક્યો છે, જ્યારે પોતાની પેઢી સમજી બેઠેલા સામે કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે. સિહોરના બાપુજી મંદિર ખાતે હવન સંતવાણીનો કાર્યક્રમ યોજાયો.
સિહોરના બાબુજી મંદિર ખાતે હવન સંતવાણી કાર્યક્રમ ગઈ રાત્રિના યોજાયો હતો. આ સંતવાણી કાર્યક્રમમાં ભજનીક કલાકાર શ્રી ચિત્તરભાઈ પરમારે ભજન અને સંતવાણીની રમઝટ બોલાવી હતી અને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈને ડોલાવ્યા હતા. આ કાર્યક્રમ બાબુજી મિત્ર મંડળ દ્વારા આયોજન કરાયું હતું. I'm gonna make it.